તો આપ જોઈ રહ્યા છો મિત્રો કે આપણું જે ટ્રેક્ટર હાલે છે એમાં ખાલી ડ્રાઈવર છે, પાછળ કોઈ પણ વ્યક્તિ નથી. પણ જે આસાનીથી કોઈ ટેન્શન વગર જે સાદી પાછળ હાલ્યું આવે છે એમનું કારણ કેવું છે, એનું કારણ શું છે? બતાવું જો, અહીંયા દાંતો છે અને અહીંયા દાંતો છે અને આ પાછળનો દાંતો છે. મોનોપોલીથી કે આપણી જાત આવડતથી કે જુગાડથી કે તે પૂરી રીતે ફોલ્ડિંગ થઈ શકે છે. તો જો મિત્રો આપ જોઈ શકો છો કે આ પોતા નાના ટ્રેક્ટરની ઘોડી છે, હું શેનો ફોટો પાડું? તારો બેયનો. સરસ. લો, નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપ સંજય લાધવા અને આજે આપણે આવી ગયા છીએ આપણી વાડી ઉપર. કારણ કે આપણી વાડી ઉપર આજે આપણે ચોમાસાનો વરસાદ રહી ગયો છે અને હવે આપણે આપણી વાડીમાં ખડની દવા છાંટવાનો, સાતી આંકવાનો સમય આવી ગયો છે. તો આપણે નાના ટ્રેક્ટરનું એક સાતી બનાવ્યું છે જે પૂરું ફોલ્ડિંગ છે. જુઓ આ રીતનું આ સાતી છે જે આપણે 20 ઇંચના અંતરે આપણે વાવેતર કરેલું હતું. તમને ખ્યાલ છે કે આપણે 20 ઇંચના અંતરે સિંગનું વાવેતર કરેલું છે. પણ આપણું આ જે સાતી છે આપણે એ રીતે તૈયાર કરાવેલું છે આપણી મોનોપોલીથી કે આપણી જાત આવડતથી કે જુગાડથી કે તે પૂરી રીતે ફોલ્ડિંગ થઈ શકે છે. તો જો મિત્રો આપ જોઈ શકો છો કે આ પોતા નાના ટ્રેક્ટરની ઘોડી છે, તેમને આપણે અહીંયા આ વિંધ પડાવી દીધેલા છે અને અહીંયા પણ વિંધ પડાવી દીધેલા છે અને અહીંયા આપણે આ રીતની પૂરી રીતે અહીંયા વિંધ પડાવી અને બોલ્ટ આપણે ફિટ કરી દીધેલા છે, જેથી કરીને આપણે આ ઘોડી છે એને અહીંયા કે અહીંયા ફિટ કરાવી શકીએ છીએ. તો મિત્રો પહેલાં આપણે કેવો પ્રોબ્લેમ પડતો હતો કે આપણે ચાર દાંડવે આપણે વાવેતર કરેલું હતું ત્યારે આપણે અહીંયા અને એક અહીંયા જો આપણે આ જૂનું નિશાન છે અહીંયા ને અહીંયા ઘોડી ફિટ થતી હતી, જે આપણે ફોલ્ડિંગ ઘોડી નહોતી એ ઘોડી આપણે અહીંયા અહીંયા અને અહીંયા આ બે નિશાન છે ત્યાં ફિટ થતી હતી. તો એ હાથીમાં આપણને તકલીફ, હા તે સાથે આંકવામાં આપણને તકલીફ પડતી હતી, એટલા માટે આપણે આ ઘોડી ફોલ્ડિંગ ઘોડી આખી બનાવડાવી અને આપણે આનું માપ ફેરવી અને અહીંયા એક નવું વિંધ આપણે પડાવવું અહીંયા પડાવવું પડેલું છે. એક અહીંયા અને અહીંયા આ બે વિંધ આપણે નવા પડાવવા પડેલા હતા, કારણ કે અહીંયા તો વિંધ આવી જતું હતું પણ અહીંયા ને અહીંયા વિંધ નહોતું અને એક વિંધ અહીંયા નહોતું. એટલે આ ત્રણ વિંધ આપણે જે દબાઈ જતા હતા, આ બે વિંધ આપણા દબાઈ જતા હતા, આ બે વિંધા આપણા દબાઈ જતા હતા, એક અહીંયા દબાઈ જતું હતું અને અહીંયા દબાઈ જતું હતું, જેથી કરીને વેસલી વોળમાં આપણે પડતું નહોતું અને આપણે પૂરી રીતે આપણું કામ કરી શકતા ન હતા. એટલા માટે આપણે આ પૂરું ફોલ્ડિંગ સાથી બનાવી દઈ નાખ્યું. તો જો મિત્રો આપણે પાછળ આ રીતનો દાંતો ફિટ થાય છે અને આગળ આ રીતના દાંતા ફિટ થાય છે. જો આપને હું બતાવું, જો અહીંયા દાંતો છે અને અહીંયા દાંતો છે અને આ પાછળનો દાંતો છે. અહીંયા છેલ્લી વળમાં એક દાંતો હાલ છે અને વળતા એટલે બે દાંતા હાલ છે. આ વળમાં ત્રણ દાંતા હાલ છે, વચ્ચેની વળમાં પણ ત્રણ દાંતા હાલ છે અને આ વળમાં ત્રણ દાંતા હાલ છે, એટલે એક બે ને ત્રણ, ત્રણ વળમાં ત્રણ ત્રણ દાંતા હાલ છે અને જ્યાં છેલ્લી વળ આવે છે એમાં એક એક દાંતો હાલ છે. એમાં પણ આપણે અહીંયા વેલ્ડિંગ કામ કરાવી, જો આ રીતે વેલ્ડિંગ કામ કરાવી અને અહીંયા 2 ઇંચનું આપણા ડગલું જડાવી દીધું, જેથી કરી અને આપણી વળ ન દબાવે સિંગની વળ અને આપણું કામ પૂરી રીતે થઈ શકે. તો મિત્રો આ રીતે આપણું આખું આ સાતી બનેલું છે અને જે આપણે ટ્રેક્ટર ઉપર હવે જોડી અને આગળની કાર્યવાહીમાં હું તમને બતાવીશ હવે કે કઈ રીતે આપણો હાથિયા કે હાલે છે, આપણે આ કઈ રીતે પૂરું બનાવેલું છે અને આ કઈ રીતે ઘોડી કામ કરે છે. જે મેઇન વસ્તુ છે ત્યાં ઘોડી છે પાછળની, જુઓ કે ફોલ્ડિંગ ઘોડી છે આખી અને તે કઈ રીતનું કામ કરે છે. કોઈ પણ ઈંચે વાવેલું હોય, કોઈ પણ ઝાળીએ વાવેલું હોય, પણ આપણે આ જે ઘોડી છે અને આ રીતનું સાતી પૂરું બનાવી નાખો એટલે એમાં આપણે કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી અને કોઈ પણ અંતરે વાવેલું હોય તો આપણું કામ સોલેટ થાય છે. અને
જો આપણું બીજી ખોડી છે આપણી, આપણ ફોલ્ડિંગ ખોડી છે અને અહીંયાથી આપણે એને નકુશ આપી દીધેલા છે જેથી કરીને આપણે ખોલવા બંધ કરવામાં, ખોલવામાં અને આ હામડા સડાવવા માટે એટલે કે ડમરું સડાવવામાં આપણે બહુ વહેલું પડે છે, એટલા માટે આપણે આ રીતનું એને કરી દીધેલું છે. તો હવે મિત્રો આપણે ટ્રેક્ટર જોડી અને ટ્રેક્ટરની પાછળ કઈ રીતે હાલે છે એમના વિશે પૂરી માહિતી આપશું. તો જો મિત્રો આપણે હવે એને ઊંધું કરી નાખેલું છે અને ઊંધું કરીને તમને બતાવું તો આ રીતનું પૂરું એમનું હાથી હાલ છે આપણું, અને આ રીતે એના હામડા હોય છે અને આ રીતે એના પૂરા દાંતા હોય છે જે આપણા ખેતરમાં હવે આપણે લઈ જવાનું છે. અને આપણું ટ્રેક્ટર પણ થોડી વારમાં આવે છે, જે મિની ટ્રેક્ટર છે તેની પાછળ કઈ રીતનું હાલે એ આપણે જોઈશું. હવે તો આપણે મિત્રો જોયું તમે તો આપણું ટ્રેક્ટરનું સાથી, નાના ટ્રેક્ટરનું સાથી કઈ રીતે તૈયાર થઈ ગયું, એમાં કઈ રીતે આપણે દાંતા જોડ્યા, કઈ રીતના મોરપગા જે રાઉન્ડ શેપના દાંતા છે એ કઈ રીતના જોડ્યા, એને મોરપગા તો ન કહી શકાય. મોરપગાનું સાથી આપણું જ્યારે સિંગલ હાલે છે આમાં, પણ અત્યારે જ્યારે ત્રણ ઓળમાં ચાર ઓળમાં હાંકવાનું હોય છે ત્યારે આપણું આ રીતનું હાથી આપણે તૈયાર કરી અને આપણી વાડીમાં વાવતા હોઈએ છીએ. જો મિત્રો આમાં અત્યારે દવા પણ છાંટવાનો ટાઈમ છે, કારણ કે એ ખડ જે છે એ બે પાંદરે છે અને દવા પણ છાંટવાનો ટાઈમ છે, પણ આપણે આમાં દવા છાંટેલી નથી. કારણ કે હું આમાં મારા પોતાનું ઘરનું સિંગતેલ કઢાવી અને ઘેરે ખાતો હોઉં છું, મારા સગાવાલાઓને આપતો હોઉં છું, એટલે એક આપણે આ 10 વીઘાનું આપણો મારી પાછળ આપ જોઈ રહ્યા છો, હું તમને પાછળના કેમેરાથી બતાડું. તો જો મિત્રો આપણું આ 10 વીઘાનું આખું પડું છે, તો 10-એ 10 વીઘાની આપણી જે સિંગ છે એ સિંગ આપણે ખાવા માટે જ કરતા હોઈએ છીએ, જેમાંથી હું પોતે સિંગ તેલ કાઢાવું છું અને હું પોતે ખાઉં છું ને મારા સગાવાલાઓને, મારી બહેનને અને તમામને અહીંયાથી સિંગ તેલ વર્ષે આપું છું, એટલા માટે હું આ એક પડામાં દવા છાંટતો નથી કોઈ પણ જાતની. પછી બહુ જૂજ જો હોય તો ફૂગની દવા
આપણે ટ્રાયકોડર્મા છે, એવી પછી એવડીનો ખોળ છે, આવી દવાઓ આપણે સારતા હોઈએ છીએ. આમાં આપણે એમાં ખડ બાળવાની એક પણ દવા આપણે વાપરતા નથી આમાં. તો મિત્રો, આ રીતે આપણે ફોલ્ડેબલ સાથી તૈયાર કરાવીએ તો અલગ અલગ સાથીનો પણ ખર્ચો રહેતો નથી, અને ટ્રેક્ટરમાં એક જ ડ્રાઈવર હોય તો બહુ અનુકૂળતાથી આ સાથી ચલાવી શકે છે. તો આપ જોઈ રહ્યા છો મિત્રો કે આપણું જે ટ્રેક્ટર હાલે છે એમાં ખાલી ડ્રાઈવર છે, પાછળ કોઈ પણ વ્યક્તિ નથી. પણ જે આસાનીથી કોઈ ટેન્શન વગર જે સાથી પાછળ હાલ્યું આવે છે એમનું કારણ કેવું છે, એનું કારણ શું છે, અને એમાં કેવી ટેકનોલોજી ખેડૂતે વાપરી છે એમના વિશે આપણે વાત કરી. તો જુઓ મિત્રો, આ રીતે આપણું ટ્રેક્ટર છે અને આ રીતે શાંતિથી હાલ્યું આવે છે, અને આ ત્રણ દાંતા આપણા પડે છે. હું તમને બતાવું, જુઓ. હવે મિત્રો, આમાં રાબ પણ આંકવાની જરૂર નથી રહેતી, કારણ કે આ ત્રણ દાંતા છે એ તમામ પ્રકારનું ખડ પાટલું પાડતા વયાવે છે, અને આ રીતે આપણે સફળ સાથી રેડી તૈયાર થઈ ચૂક્યું છે. એટલા માટે મિત્રો, આપણે થોડો મગજનો યુઝ કરી અને મોનોપોલી વાપરી અને આપણે આવા સાથી ખેડૂતોને તૈયાર કરાવવા જોવે, જેથી કરી અને આપણે ખર્ચમાં પણ ઘટાડો થાય, આપણા જે હાથી હાલતા હોય ખેતીમાં એ પણ બહુ આસાનીથી હાલીએ, કે આપણા જે ડ્રાઈવર જે ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ કરતો હોય તેને પણ વારે વારે ઉતરવું, ઓળ દબાય, આપણી સિંગ પેલ થાય. કારણ કે મિત્રો, એક પણ સિંગ જાય એ ખેડૂને પહોંચાણ નથી, એક પણ સિંગનો છોડવો પડે હાથી હાંકવાથી એ ખેડૂને પહોંચાણ ન થતું હોય. તો આ રીતનું કમ્ફર્ટેબલ સાથી બનાવો તો બહુ સારું અને અનુકૂળ રહેશે. તો મેં તમને સાથીની પૂરી વાત કરી. હવે આ સાથી વિશે અંતર વિશે તમારે વધારે જાણવું હોય તો આની પછીના વિડીયોમાં તમે કોમેન્ટમાં કહેજો, હું તમને માપ સાઇઝ અંતર અને કઈ રીતે બનાવરાવવું એની પૂરી ડિટેલથી માહિતી આપીશ. કારણ કે અત્યારે આપણે વરાપ હોય એટલે જલ્દીથી સાથી શરૂ કરવાનું હોય એટલે પૂરી ડિટેલ આપણે આપી શક્યા નથી. તો મિત્રો, મળશું નવા વિડીયોમાં. તો અમારી ચેનલને, ખેડૂતની ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઇક અને કોમેન્ટ આપ્યા કરજો. જય સ્વામિનારાયણ મિત્રો.